કેમ છો બધા મિત્રો મજામાં પ્રકરણ નંબર 6 નો સ્વાધ્યાય 6 નો દાખલા નંબર 14 થી શરૂઆત કરી છું ઠીક છે સ્વાધ્યાય 6 નો દાખલા નંબર 14 વિધેય f(x) cos2x sin x x બિલોંગ્સ ટુ 0 થી π આટલી રકમ આપી હોય તો વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો આ આપણો ભૂલથી હોમવર્કમાં આપવાનું રહી ગયું પણ આપણે અહીંયા ગણી દઈએ છીએ ઠીક છે કોઈ પણ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય તો એકવાર વિકલન કરવાનું f(x) એકવાર વિકલન કરો એટલે બે ઘાત આગળ આવી એક ઘાત ઘટી ગઈ બે ઘાત આગળ આવી એક ઘાત ઘટી જઈ cos નું વિકલન થાય માઇનસ છે અને sin x નું વિકલન થાય cos x ઓકે બે ઘાત આગળ આવી એક ઘાત cos નું વિકલન માઇનસ sin અને sin નું વિકલન cos બંનેમાંથી કોમન નીકળી ગયા cos x એટલે વધ્યું માઇનસ 2 sin x વત્તા 1 આટલું વધ્યું વિકલન બરાબર 0 લે f(x) બરાબર આપણે 0 લઈ લઈએ તો વિકલન બરાબર 0 લેતા cos x કૌંસમાં શું વધ્યું 1 માઇનસ 2 sin x બરાબર 0 કૌંસમાં શું વધ્યું તો આનો મતલબ થાય cos x ની કિંમત 0 અથવા 1 માઇનસ 2 sin x બરાબર 0 એટલે માઇનસ 2 sin x પેલી બાજુ એટલે પ્લસ 2 ભાગાકારમાં જાય એટલે 1/2 તો sin x ની કિંમત થઈ જશે 1/2 તો મને એક વસ્તુ કહી દો તો cos ની કિંમત 0 કઈ જગ્યાએ છે cos ની કિંમત 0 કેટલા ચરણમાં જોવાનું છે 0 થી π મતલબ પહેલા બે ચરણ તો cos ની કિંમત 0 કઈ જગ્યાએ છે 90 આગળ π બેક આગળ હોય cos 90 કેટલા થાય 0 અને sin ની કિંમત 1/2 કઈ જગ્યાએ છે તો sin ની કિંમત 1/2 હશે 1 π / 6 આગળ 30 આગળ અને π - π / 6 કેમ π માઇનસ એટલે કયું ચરણ બીજું ચરણ બીજા ચરણને sin ધન જ હોય ધન 1/2 એટલે π માઇનસ π / 6 બે આગળ sin ની કિંમત 1/2 હશે ઘણા ઉતાવળમાં sin x બરાબર 1/2 ની કિંમત ખાલી π / 6 આગળ કર π માઇનસ π / 6 કરવાનું રહી જાય છે કેમ તમે શું વિચારો કે પહેલા બે ચરણમાં sin ની કિંમત π / 6 જ હોય તો π માઇનસ π / 6 એટલે બીજું ચરણ નથી તો બીજા ચરણની અંદર sin ધન જ હોય ઠીક છે આ લખવાનું ભૂલવાનું નહીં તો x ની કિંમત π / 2 x ની કિંમત π / 6 અને આને હજી લખવું હોય શું લખાય π / 6 અને cos π / 2 આ બધા લખાય કે ન લખાય ચલો બીજી વાર વિકલન કરીએ આનું બીજી વાર વિકલન કરો તો ચલો f ડબલ ડેશ x બીજી વાર વિકલન કરશો તો બીજી વાર વિકલન કરશો એટલે cos નું વિકલન ગુણાકારનો નિયમ આવશે બંને વચ્ચે ગુણાકારનો નિયમ તો પહેલું એમ ના એમ ચલો પહેલું એમ બીજાનું વિકલન થાય માઇનસ 2 cos x પણ બીજી વાર વિકલન કરવાની જરૂર જ નથી કેમ બીજી વાર વિકલન કરવા કેમ જરૂર નથી કેમ કે અહીંયા અંતરાલ આપી દીધો હોય અને x ની વેલ્યુ તો મળી જાય આપણને એક π / 2 મળી એક π / 6 મળી અને એક cos π / 6 મળી ઠીક છે તો આ ત્રણ કિંમતો તો મળી ગઈ આપણને તો પછી આપણે કેમ બીજી બધી મસાપટ કરવાની આવે છે તો x ની કિંમત કઈ કઈ મળી કહેવાય π / 2 π / 6 cos π / 6 0 અને π બધી કિંમતો રકમ મૂકી દેવાની એક π / 2 મૂકી દો ચલો π / 2 રકમમાં મૂકશો અહીંયા રકમ ની અંદર બાય એટલે cos 90 તો 0 એટલે 0 વત્તા 1 એટલે તમારો શું થઈ ગયો જવાબ 0 બીજી કઈ કિંમત આવી π / 6 ઠીક છે π / 6 મૂકશો એટલે 30 તો cos 30 કેટલા થાય √3 / 2 થાય √3 / 2 આખા નો વર્ગ વત્તા sin 30 થાય 1/2 એટલે જવાબ આવી ગયો 3 / 4 પ્લસ 1/2 લસા ચાર લઈએ તો એ બે વડે ગુણો એટલે cos π / 2 થાય કે ના અને cos cos ભાગે જાય ચલો હવે બીજી કઈ x ની કિંમત π - π / 6 એટલે cos π / 2 આ કિંમત લેવાની ચલો cos π - π / 6 cos cos π / 2 એટલે π - π / 6 બીજા ચરણમાં cos ઋણ હોય પણ વર્ગ કર્યો એટલે પાછો cos નો વર્ગ છે ને એટલે પાછો ધન થઈ જાય એટલે શું લખાય અહીંયા cos π - π / 6 એટલે cos 30 કેટલો થાય માઇનસ રૂટ 3 બાય 2 બીજા ચરણમાં સાઈન કોસ હોય વત્તા 1/2 એટલે આનો જવાબ કોસ ભાગ્યા 4000 ઠીક છે વર્ક કરશો એટલે હવે છેલ્લી કિંમત વધી 0 અને π ચલો 0 મૂકશો કોસ 0 1 1 નો વર્ગ અને સાઈન 0 0 એટલે જવાબ આવી ગયો તમારો 1 π મૂકશો કોસ π કેટલો થાય કોસ π ને π મૂકશો એટલે માઇનસ 1 તો માઇનસ 1 નો વર્ગ વત્તા 0 એટલે જવાબ શું આવી ગયો 1 તો ચલો તમે કહેશો કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલું આવ્યું વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલું આવ્યું તો સૌથી મોટું મૂલ્ય આમાંથી આવ્યું
અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું આવશે? તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આવશે, સૌથી નાનામાં મૂલ્ય જીરો, એટલે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જીરો અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય 5.4. ઠીક છે, ખબર પડી ગઈ. તો આ દાખલો તમારે એક્ચ્યુઅલી હોમવર્કમાં તો પણ મેં અહીંયા ગણાવી દીધો છે. તો હવે દાખલા નંબર 14 પૂરો કર્યા પછી આપણે કુટ પ્રશ્ન તરફ જઈશું. દાખલા નંબર 14 આપણે પૂરો કર્યો, દાખલા નંબર 15 જોવાનો રહેશે, જે કુટ પ્રશ્ન છે. ધ્યાનથી જોઈએ મિત્રો. ચલો દાખલા નંબર 15 જોઈએ. ચલો મિત્રો, હવે દાખલા નંબર 15 જોઈશું. હવે લગભગ દાખલા નંબર 15 પછી દાખલા નંબર 17 અને 18 ત્રણ જ કુટ પ્રશ્નો બાકી છે. એ તમારા કુટ પ્રશ્નો વાળું પ્રકરણ પૂરું થઈ ગયું. જેટલા કુટ પ્રશ્નો છે એમાંથી દર વર્ષે એક કુટ પ્રશ્ન પૂછાય છે. તો ધ્યાન રાખજો મિત્રો, આપણે બધા કુટ પ્રશ્ન વ્યવસ્થિત રીતે કરવાના છે. ઠીક છે, હવે આપણે દાખલા નંબર 15 તરફ જઈશું. આ ત્રિજ્યાવાળા ગોલકનો અંતર્ગત મહત્તમ ઘનફળ વાળો લંબવૃત્તીય શંકુ, મહત્તમ ઘનફળ વાળો લંબવૃત્તીય શંકુ એની ઊંચાઈ આપી દીધી છે 4r/3. ચલો હવે શાંતિથી વાંચીએ. રકમ r ત્રિજ્યા વાળા ગોળકનો, તો એક ગોળક છે જેની ત્રિજ્યા સ્મોલ r છે. ઠીક છે, આ ત્રિજ્યા કે આનું કેન્દ્ર O, એની ત્રિજ્યા આપી સ્મોલ r, એની અંતર્ગત એટલે અંદર એક શંકુ આવ્યો છે લંબવૃત્તીય શંકુ. ઠીક છે, આ બોલી દીધો આપણે. આપેલો હોય એની અંદર આવો, તો મને એક વસ્તુ કહો, આ એની ઊંચાઈ ઓ એમ, એની ઊંચાઈ થઈ કરીને એ ઊંચાઈ આપણે શોધવાની છે. AM નું માપ ગમે તેમ કરી શું લાવવાનું છે આપણે? AM નું માપ ગમે તે કરી 4r/3 આટલું લાવવાનું ગમે તેમ કરી. શંકુની ઊંચાઈ આપણે આટલી લાવવાની છે. તો મને એક વસ્તુ કહી દો, O થી B સુધીનું અંતર r કેવા ગણાવ? એ ગોળકની ત્રિજ્યા, પણ અહીંયા શંકુ છે, જે શંકુ ABC એમાં એક વર્તુળ છે ને, આ BC વાળું જો વર્તુળ છે, એની ત્રિજ્યા હશે, તો એની ત્રિજ્યા ખબર નહીં એટલે આપણે એને કેપિટલ આર ધારી લઈએ. ઠીક છે, તો ધારો કે શંકુની ત્રિજ્યા કેપિટલ આર અને ઊંચાઈ એચ છે. ઠીક છે, ઊંચાઈ આપણે એમ બરાબર એચ ધારી લઈએ, તો અહીંયા ત્રિકોણ અહીંયા શું લખો, ગોલકની ત્રિજ્યા, ગોલકની ત્રિજ્યા, ગોલકની ત્રિજ્યા સ્મોલ r આપેલ છે. આવી આપેલું સ્મોલ r, શંકુની ત્રિજ્યા કેપિટલ r અને ઊંચાઈ h, એ આપણે ધારી. કેમ? ઘનફળમાં જરૂર પડશે, શંકુનું ઘનફળ સૂત્ર આવશે. તો આ રીતે પણ જો ત્રિકોણ BMO, ચલો ત્રિકોણ BMO પાયથાગોરસ પ્રમેય લગાવો, r નો વર્ગ બરાબર કર્ણ નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા r નો વર્ગ, આનો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ. ઠીક છે, OM આપણને ખબર નહીં, તો OM નો વર્ગ બરાબર, ચલો આટલું રાખો, પછી શું કરવું એ ભવિષ્યમાં જોઈ લઈશું. આટલું પડ્યું છે પાયથાગોરસ પ્રમેય. ઓકે, OM નો વર્ગ મળી ગયો. હવે ચલો આગળ જોઈએ. હવે મને કહો કે શંકુનું ઘનફળ કેટલું થાય? શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. કેપિટલ આર લેવો પણ, કેમ શંકુની ત્રિજ્યા તો કેપિટલ આર એટલે આર સ્ક્વેર એચ. ઠીક છે, તો મને વસ્તુ કહો, આપણને આખી એચ ખબર નહીં, એચ ખબર નહીં આપણે એચ કેટલો છે અહીંયા, એચ તો ખબર જ નહીં. તો એક કામ કરીએ, ચલો આપણે કે અહીંયા આપણે થીટા ધાર લઈએ, આ ઊંચાઈ આપણે ખોટું, એક કામ કરીએ, આ જો ઓ થી બી સુધીનું અંતર ત્રિજ્યા આર હોય, તો ઓ થી એ સુધીનું અંતર એ ત્રિજ્યા આર જ થાય.
ओ થી એ સુધી નું અંતર આ આ તો ઊંચાઈ h am શોધવા હોય h ની જગ્યાએ મૂકવું હોય ઊંચાઈ તો ખાલી om ખૂટે છે om ખૂટે છે તો મને એક કામ કરો om ની જગ્યાએ આપણે x લખી દઈએ શું પ્રોબ્લેમ છે ધારો કે om બરાબર x કેમ x લીધું જો તો અહીંયા મૂકી દો r નો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા r નો વર્ગ ઠીક છે આને સમીકરણ એક કો ચલો ઠીક છે r નો વર્ગ બરાબર આ ખાલી મે x ડાર બીજું કશું કર્યું નહીં કેમ કેમ કે મારે ઊંચાઈ h ની ભવિષ્યમાં જરૂર પડશે એટલે h શોધવા માટે મારો કોઈ r તો હતો જ પણ આ om નહોતું કેમ કે am બરાબર h બરાબર કેટલો થાય r વત્તા x તો કેપિટલ r ની જગ્યા હું શું લખી શકું कैपिटल आर ની જગ્યાએ હું લખી આપું આર સ્ક્વેર માઈનસ એક્સ સ્ક્વેર ઠીક છે સમીકરણ 1 ઉપર થી અને એચ ની જગ્યાએ લખી આપું આર વત્તા એક્સ કેમ તો કહી દઉં સમીકરણ 1 પર થી ઓકે હવે મારા એફ ઓફ એક્સ ના સ્વરૂપમાં થઈ ગયું ના થઈ ગયું થઈ ગયું વિકલન કરો ચલો f डैश x ठीक छे पाई बाय 3 बार आता रहे पहलू एम ना बीजा नो विकलन शुं थाय r नो 0 અને x નો વિકલન થાય 1 વત્તા બીજું એમ ના એમ પહેલાનું વિકલન ચલો હું પહેલાનું વિકલન કરો તો r સ્ક્વેર નું તો 0 થઈ જાય અને માઈનસ x સ્ક્વેર નું શું થાય માઈનસ 2x માઈનસ 2x ઠીક છે પહેલું એમ ના બીજા નો વિકલન વત્તા બીજો નો પહેલા નો બંને માંથી કોમન નીકળે r વત્તા x બંને માંથી કોમન શું નીકળ્યું r વત્તા x નીકળે કેમ કે આના બે ભાગ પડશે r માઈનસ x ના r પ્લસ x નીકળી ગયેલા અહીંયા ખાલી શું વધ્યું r માઈનસ x વધે અને પાછળ માઈનસ 2x વધે એટલે શું વધ્યું પાઈ બાય 3 r પ્લસ x અને અહીંયા વધ્યું r માઈનસ 3x ઠીક છે વિકલન બરાબર 0 વધ્યું વિકલન બરાબર 0 લેશો r બરાબર મતલબ r વત્તા x બરાબર 0 અને r બરાબર r માઈનસ 3x બરાબર 0 ઠીક છે તો r ની કિંમત 1 આવી માઈનસ x ના 1 r ની કિંમત આવી 3x આ શક્ય નથી કે મત ત્રિજ્યા કદી ઋણ હોય નહીં તો x બરાબર આપણે તો x જ શોધવાનો હતો x ની કિંમત r બાય 3 આવી ગઈ બીજી વાર વિકલન કરો ચલો જગ્યા નથી શું કરશો चलो બીજી વાર વિકલન કરીએ f ડબલ ડેશ x બીજી વાર વિકલન કરશો તો ફરીથી ગુણાકારનો નિયમ લાગશે પાઈ બાય 3 એમ ના પહેલું એમ ના બીજા વિકલન થશે માઈનસ 3 વત્તા બીજું એમ ના પહેલાનું વિકલન થશે 1 ઠીક છે પહેલું એમ બીજાનું વિકલન બીજું એમ પહેલાનું વિકલન ચલો માઈનસ 3 ગુણી દઈએ અંદર માઈનસ 3 ગુણી દેશો એટલે આ તો જરૂર નથી મિત્રો f डबल डैश x r by 3 m 9 गुणी दो माइनस 3 r माइनस 3 x बत्ता r माइनस 3 x ये जाके लो आई गयो pi by 3 था सॉरी ये pi by 3 था pi by 3 माइनस 6 x माइनस 2 बनने रूना है रूना जाए मतलब जाके लो आई जैसे माइनस कॉमन कर सो माइनस कॉमन कर लो ये pi by 3 6x बत्ता 2r मतलब जवाब क्यों आए ऋण आए ऋण आए तो कही दिया हमको x बराबर r by 3 आगर महत्तम मूल्य मैं ओके महत्तम मूल्य मैं कितनू महत्तम मूल्य मूल्य ये शुद्धवान ना तो आप लोग शुद्धवान तो शंकुनी ऊंचाई तो शंकुनी ऊंचाई h बराबर r बत्ता x x तो शोधी काढ़े r वत्ता r by 3 तो जवाब थी कि 4 r by 3 ये आपने साबित करवाओ ओके शंकु ने ऊंचाई आपने साबित करवाओ तो मैं दाखला वहां करी शु पहला गोलक दूर गोलक ने अंदर शंकु दूर शंकु ने ऊंचाई x शोधवानी थी x में मान लो ऊपर नो कटको oa तो r पर नीचे नो कटको om खबर नहीं तो मैं om ने जगह शोधा लेतो
x, ठीक है। जो गोलक की त्रिज्या स्मॉल r है तो मैं शंकु की त्रिज्या धारी कैपिटल r, तो a में एक त्रिकोण बने पाइथागोरस प्रमेय लगा दीजिए, ये समीकरण नंबर 1 आ गया। शंकु की ऊंचाई के लिए h सॉरी ऊपर हो तो r और नीचे हो तो x, तो r बत्ता x, ठीक है। तो मैं शू करूं शंकु ना घनफल नु सूत्र लगाव r स्क्वायर ની જગ્યાએ પાયથાગોરસ પ્રમેય લગાવી દીધો અને h ની જગ્યાએ r + x લગાવી દીધો, વિકલન કર્યું, વિકલન બરાબર 0 લીધું એટલે x મળશે। બીજી વાર વિકલન કર્યું, મેં ખાલી સાબિત કરી દીધું કે આ જવાબ ઋણ આવે બીજી વાર, એટલે મહત્તમ મૂલ્ય મળશે શંકુ ની ઊંચાઈ h હતી r + x, x ની જગ્યાએ જે વેલ્યુ આવી મૂકી દીધી r, ઠીક છે। તો કોરા ગાઈ જવાબ આવી જશે, બસ આ જ આપણે તમારે કરવાનું છે। આ થઈ ગયો કુલ પ્રશ્ન 15। હવે कुल प्रश्न आपने 70 જોઈશું, કેમ કે 16 એ ફક્ત સાબિતી છે, તો આપણે દાખલા નંબર 70 જોઈશું ડાયરેક્ટ। ચલો દાખલા નંબર 70 જોઈશું। r ત્રિજ્યા વાળા ગોળકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા નળાકારની ઊંચાઈ 2r/√3 છે। દાખલા નંબર 15 જોયો કે r ત્રિજ્યા વાળા ગોળકની અંદર શું હતું, शंकु होतो, अन्य शंकु ने ऊंचाई शोधवानी थी। सेम टू सेम गोलक में अंदर खाली नड़ाका शंकु ने जब क्या नड़ाका अन्य आनी ऊंचाई शोधवानी थी। पिलामी ऊंचाई जब 4r/3 आनी ऊंचाई जब 2r/3, ठीक से बस आटलो फर्क चे शंकु ने जब क्या नड़ाका चे, ठीक से चलो चेक करिए। पर थोड़ो पीला दागला करता आप आपको थोड़ो कॉम्प्लिकेट चे बाकी कहीं नहीं, तो चलो जो ये आर त्रिज्या वाला गोलक में अंदर तो कैपिटल आर थी લામાં સ્મોલ આર હતી, આમાં શું આપ્યું છે કેપિટલ આર હતી, જેમાં ગોલક, ઠીક છે। ગોલકની અંદર મહત્તમ ઘનફળ વાળું નળાકાર, ચલો નળાકાર લખી દઈએ, તો એ રાખજો મિત્રો। આ કેન્દ્ર ઓ ગોલક, એની અંદર એક નળાકાર, તો આર ત્રિજ્યા છે, તો આ મારી લોકો એ બી સી ડી હોય તો આ આ ત્રિજ્યા આર થાય ના થાય કેપિટલ આર, ઓ થી બી સુધી, ઠીક છે। હવે મારે ઘનફળ થાય નળાકારનું ઘનફળ થાય પાઈ આર સ્ક્વેર એચ, પાઈ આર સ્ક્વેર એચ એચ ની જરૂર પડશે, ઊંચાઈ ની જરૂર પડશે। માની લો કે આ સ્મોલ આ નળાકાર એટલે એની ત્રિજ્યા છે, એની ત્રિજ્યા માની લો કે સ્મોલ આર છે, ઠીક છે। આ ઊંચાઈ એચ, આ એમ અને એન, તો એમએન એની ઊંચાઈ છે, એટલે mn બરાબર આપણે સાબિત કરવાનું છે ગમે તેમ કરીને 2r/3 ગમે તે કરીને આટલું જવાબ લાવવાનું ફિક્સ। હવે મને આપો તો આ r આ r આપણે અહીંયા x દાખલો ને, તો આ રહ્યો x, o થી n સુધીનું x, તો mn નું મધ્યબિંદુ m અને n નું મધ્યબિંદુ o નહીં લાગતું છે ને, એવું તો o મધ્યબિંદુ હોય તો on x હોય તો on ઓટોમેટિક જો થઈ જાય x, તો ધારો કે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે, નળાકારની ત્રિજ્યા સુધારી r અને ઊંચાઈ h, તેથી mn બરાબર h બરાબર x વત્તા x 2x થઈ ગયું। આ તો સરળ થઈ ગયું, ઊંચાઈ x 2x એટલે થઈ જાય h। હવે નળાકારની ત્રિજ્યા સ્મોલ r ધારી, તો પાયથાગોરસ પ્રમેય લગાવશું ને, જો પાયથાગોરસ પ્રમેયની જરૂર નહીં પડે તો જોઈશું પછી શું કરવું। ત્રિકોણ તમે આવું વિચારો ને, ત્રિકોણ DNO મો r સ્ક્વેર બરાબર r નો વર્ગ વત્તા x સ્ક્વેર, ચલો આવું યાદ આવે કે શંકુના જેવું જે આવે નળાકારનો શંકુમાં આવું બની ઊંચાઈ h, પાયથાગોરસ પ્રમેય વાપરી દીધો, આને કહી દીધું સમીકરણ નંબર 1, ભવિષ્યમાં જરૂર પડે તો યુઝ કરશું। હવે મહત્તમ ઘનફળ વાળો નળાકાર, તો નળાકારનું ઘનફળ કેટલું થાય પાઈ આર સ્ક્વેર એચ, ઠીક છે। કેમ કે નળાકારના ઘનફળમાં કેપિટલ આર ત્રિજ્યા ગોળ એ ગોળક નહીં એના લેવા, આપણે તો સ્મોલ આર લેવો પડે, નળાકારની ત્રિજ્યા સ્મોલ આર છે ને એટલે એ આર લેવો પડે। હવે આર સ્ક્વેરને કાઢવો પડશે, તો આર સ્ક્વેર ની લખાય જગ્યા લખાય આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, સમીકરણ એક ઉપરથી લખાય અને એચ ની જગ્યાએ લખાય 2x, ત્યાંથી લખી તો કહી દેવાનું કે સમીકરણ એક પરથી, સમીકરણ એક પરથી લખી દીધું, આટલું સુધી
चलो आ થઈ ગયો તમારો f(x). ચલો વિકલન એક વાર વિકલન કરીએ f(x) શું થશે પહેલું પાઈ તો બહાર આવતા ને પહેલું એમ ના ઠીક છે બીજાનું વિકલન થાય 2 વત્તા બીજું એમ ના પહેલાનું વિકલન થાય r² નું 0 અને x² નું -2x પહેલું એમ ના બીજાનું વિકલન થાય 2 વત્તા બીજું એમ ના પહેલાનું વિકલન થાય r² નું 0 અને x² નું -2x ठीक छे હવે पाई एम ना एम 2r स्क्वायर माइनस 2x स्क्वायर 2 गुण दिया बनने साथे 2x इनटू माइनस 2x माइनस 4x स्क्वायर जो है राजू मित्रों चलो तो जा शु आयो f डैश x आयो तुम्हारो f डैश x बराबर 2 तो बार आता रे सॉरी पाई बार आता रे पाई अबे मैं एम को r स्क्वायर 2r स्क्वायर 2 और माइनस चाहिए माइनस 6x स्क्वायर बनने वाली कॉमन निकले 2 पाई 2 कॉमन निकले ले r स्क्वायर माइनस 3x स्क्वायर ठीक छे विकलन बराबर 0 लेता विकलन बराबर 0 लेशो तो 2 पाई r स्क्वायर माइनस 3x स्क्वायर बराबर 0 2 पाई तो 0 ना छेद में जाता है ले r स्क्वायर बराबर 3x तो r बराबर √3x प्लस और माइनस आवे खरेखर वर्ग भी बाजे तो वर्गमूल होय तो प्लस और माइनस आवे अगर पण कद्दी त्रिज्या ऋण होय नहीं r बराबर √3x ठीक छे तो x बराबर r / √3 आई गयो બીજી વાર વિકલન કરો ચલો અને બીજી વાર વિકલન કરો f ડબલ ડેશ x બીજી વાર તમે વિકલન કરશો તો બીજી વાર વિકલન કરશો એટલે 2 પાઈ બહાર આવતા રહે r स्क्वायर નું વિકલન થાય 0 ઠીક છે અને r નું વિકલન થશે -6x મતલબ જવાબ આ -12 pi x મતલબ તમે x ની વેલ્યુ કોઈ પણ મૂકશો જવાબ ઋણ જ આવશે x ની વેલ્યુ કોઈ પણ મૂકો જવાબ ઋણ આવી ગયો તો કહી દેવાનું કે x બરાબર r / √3 આગળ મહત્તમ મૂલ્ય મળે આપણે તો મહત્તમ મૂલ્ય શોધવાનું હતું આપણે શોધવાનું શું હતું નળાકારની ઊંચાઈ तो नळाकार की ऊंचाई h बराबर 2x अतः ऊंचाई के लिए x होता है h2x x की वैल्यू आई r / √3 तो जवाब के लो आ गयो 2r / થઈ ગયું ને સાહેબ ઈઝી દાખલો એટલે આગળના જેવું જો જો શંકુ વાળો દાખલો આવે તો નળાકાર વાળો દાખલો આવી જશે ઠીક છે હવે જો એમને કીધું કે નળાકાર નું મહત્તમ ઘનફળ શોધો એમને પ્રશ્ન જી બતાવ્યો છે तो नळाकार નું મહત્તમ ઘનફળ નળાકાર નું ઘનફળ કેટલું થાય 1/3 સોરી નળાકાર નું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ ઠીક છે પાઈ એમ ના પાઈ આર સ્ક્વેર એચ આર સ્ક્વેર ની જગ્યાએ લખી દો આર સ્ક્વેર માઈનસ એક્સ સ્ક્વેર અને એચ ની જગ્યાએ લખી દો 2x એ તો આપણે શોધ્યું ને આપણે चलो आगे जुड़िए पाई एम ना आर स्क्वायर माइनस एक्स की जगह शू रखा है एक्स की जगह आर बाय रूट थ्री ना रखा है या इच्छा एक्स की जगह मुकी दो तो एक्स नो वर्ग के लिए शू रहा है आर स्क्वायर भाग या त्रा रूट त्रा नो वर्ग त्रा तो चल अरे अंया है टू आर बाय रूट थ्री जहाँ पे लाइक जो लसा ले लो त्रा नो मत एक जाए तो टू आर स्क्वायर भाग या त्रा इंटू टू आर बाय रूट थ्री जहाँ पे लाइक जो 4 पाई आर નો ઘન ભાગ્યા 3 રૂટ આ તે ઘન પોસિંગ ફોર્મ જોઈ દાખલો કે કેમ કર્યો આ રીતે વિકલન બરાબર 0 બીજી વાર વિકલન કર્યું ધનનું સાબિત કરીને નળાકારનું ઘનફળ શોધી કાઢ્યું ઠીક છે તો આ રીતે તમારો દાખલા ઉપર સત્ય તમને જે મટીરીયલ આપવામાં આવ્યું છે રેફરન્સ બુક એમાં બીજી રીત આપી છે તો એમાં આ રીતે યુઝ કરશો તો સરળ પડશે તો હવે આપણે દાખલા નંબર 18 જોઈશું આ સ્વાધ્યાયની પૂર્ણાહુતિ કરીશું ઠીક છે બધું પૂરું થઈ ગયું ભલે ચેપ્ટરમાં એપિસોડ થોડા લાંબા થયા ચેપ્ટર લાંબુ હતું હવે પૂરું થઈ ગયું ઠીક છે પણ આ ચેપ્ટર વ્યવસ્થિત રીતે કરી લેજો કેમ કે હવે તમારે ઉદાહરણ ટોટલ આપ્યા છે 51 ઉદાહરણ એમાંથી કયા કયા ઉદાહરણ ગણવાના રહેશે એ હું તમને આજે કહી દઈશ ઠીક છે પછી તમે જ્યારે કોમેન્ટમાં કહેશો કે સર આ ઉદાહરણ નથી આવતા કે WhatsApp પર કહેશો तो हूँ एक उदाहरण तमने रिवाइज कराई दे ठीक है चलो
तो हवे आपणे दाखला नंबर 18 જોઈએ. ચલો મિત્રો હવે દાખલા નંબર 18 જોઈશું. h ઊંચાઈ વાળા અને અર્ધ શિરકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં જો એક લંબવૃત્તીય શંકુ છે જેની ઊંચાઈ h છે તો અહીંયા OA બરાબર શું આપેલું છે? OA બરાબર n છે અને અર્ધ શિરકોણ કેટલો આપેલો છે? અર્ધ શિરકોણ આલ્ફા છે. कही दीदी रकम अर्ध शिरकोण शिरकोण अर्ध आल्फा आप ऊंचाई एच आप दीदी एवं एक लंबवृत्तीय शंकु शंकु अंतर्गत एक महत्तम घनफळ वाळो नळाकार आप तो आनी अंदर एक घनफळ नळाकार दौरवानो छे. चलो नळाकार दौर दी आप तो આપણે શેની જરૂર પડશે? ઘનફળ શોધવું હોય આપણે સાબિત શું કરવાનું છે? નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતો ત્રીજા ભાગની. નળાકારની અરે જે ઊંચાઈ h એ શંકુની ઊંચાઈ કરતો ત્રીજા ભાગ. તે નળાકારની ઊંચાઈ oo' કહેવાય. oo' એ નળાકારની શંકુની ઊંચાઈ આપી દીધી h શંકુની ઊંચાઈ કરતો ત્રીજા ભાગની. આટલો જવાબ ગમે તે કરી લેવાનો. તો OO' s/3 આટલું આપણે સાબિત કરવાનું છે. ગમે તેમ કરી કરો કેમ કે OO' એ નળાકારની ઊંચાઈ, h એ શંકુની ઊંચાઈ, શંકુની ઊંચાઈ કરતો નળાકારની ઊંચાઈ ત્રીજા ભાગની છે તેમ સાબિત કરો. ચલો જોઈએ. તો અંદર એક તો અહીંયા આલ્ફા શિરકોણ આપે છે, મતલબ તમારે સૂત્રની જરૂર પડશે. તો એક વસ્તુ છે કે OO' શોધવું હોય તો આખા OA માંથી આખું OA OA માંથી હું O' એ બાદ કરતો હતો. જો સાથે બહુ ઉતાવળ નથી. OA માંથી O' એ બાદ કરી દો તો મને નળાકારની ઊંચાઈ મળી જાય તમને. તો O' એ શોધવું હોય મારે. O' આ તો ખબર છે, ચલો પણ આ ક્યાં ખબર છે? તો એ શોધવું હોય તો હું અહીંયા tan આલ્ફા માપ દઉં. અહીંયા નામ આપી દો એબીસીડી પીક્યુઆરએસ. ચલો નળાકારનું નામ આપી દો પીક્યુઆરએસ. તો ત્રિકોણ POA માં ચલો tan આલ્ફા મારી દઉં તો સામેની બાજુ થાય OA POA ભાગ્યા OA. તો મારે OA ની જરૂર હતી તો OA બરાબર POA કેટલા હતા? આર હતા. r ભાગ્યા tan tan ઉપર જાય તો cot. તો મને એક વસ્તુ ખબર પડી છે, OA મળી ગયા. તો નળાકારની ઊંચાઈ OO' બરાબર OA માંથી OA બાદ કરી દો. મતલબ શું થાય કે OA કેટલા હતા? h h માંથી હું r cot alpha બાદ કરી દો. જગ્યા શું લખો?
આ પારસ્પરિક તરીકે એમને એમ જ રાખવાનું છે શું કરવાનું છે પણ ઓ ઓ ડેશ ની જગ્યાએ શું લખાય ઓ ડેશ ની જગ્યાએ એચ માઇનસ આર કોટ આલ્ફા ના લખાય શું પ્રોબ્લેમ છે લખાય એટલા સુધી તો આર સ્ક્વેર એચ માઇનસ આર કોટ આલ્ફા ઠીક છે આ થઈ ગયો મારો એફ ઓફ આર કહેવાય કે કહેવાય એફ ઓફ આર શું પ્રોબ્લેમ છે ક્લિયર તો હવે હું શું કરું એક વાર વિકલન કરું તો ચલો એફ ડેસ આર पाई आर स्क्वायर अंदर गुणी दो पहला चलो गुणी दीजिए पहले एक काम करो आप पहला गुणी दीजिए अंदर पची विकलन करिए ना कब विकलन बारे करेगा आर नी सापेक्ष से करवा लो ये पहला गुण दो पाई आर स्क्वायर एच माइनस पाई आर स्क्वायर इनटू आर ये आर गन कोट अल्फा अच्छा सुन चलो हवे विकलन करो एफ कैसा एक बार विकलन करो पाई अने एच तो बार आता रहे आर स्क्वायर नु विकलन था टू पाई અને કોટ આલ્ફા તો 12 આપણે આર સ્ક્વેર નું વિકલન થશે 3 આર સ્ક્વેર આર ની સાપેક્ષે કરવાનું છે ક્લિયર તો અહીંયા જવાબ થઈ ગયો ચલો 2 પાઈ આર એચ માઈનસ 3 પાઈ કોટ આલ્ફા આર સ્ક્વેર ઠીક છે વિકલન બરાબર 0 લેતા ચલો વિકલન બરાબર 0 લઈ લેજો તો 2 પાઈ આર એચ માઈનસ 3 પાઈ કોટ આલ્ફા आर स्क्वायर बराबर जीरो माइनस पर पहली बात जाए तो प्लस थी जाए तो शुभ बजे पर टू पाई आर एच बराबर थ्री पाई कोट अल्फा आर स्क्वायर पाई पाई कट एक आर कट ठीक है अंदर सुधी आपने आर शोधवा हो तो आर बराबर यहाँ टू एच बढ़ गया ना कोट अल्फा गुना कर मां पहली बात जाए बागा कर मां थ्री कोट अल्फा नीचे आ गया cot alpha ऊपर जाए तो tan alpha 2h by 3m ना है और यहाँ बढ़ी क्यों cot की जगह tan त्रिज्या r मणि की फरी दिख रही हो आ केम मोटा को करनी पड़ी अच्छा बड़े कौन से करी है वहां के तो मां ऊंचाई की जरूरत थी भविष्य में ऊंचाई में पहले थी सूत्र का यानी जरूर छे पहले जो लो एना प्रमाण साधु रूप आपको तुमने खबर पड़ी जैसे तुम्हारा भविष्य में कोई तकलीफ पड़ से नहीं ठीक छे r मणि की બીજી વાર વિકલન કરો ચલો f ડબલ ડેશ હવે બીજી વાર વિકલન કરીએ બીજો વિકલન કરશો એટલે f ડેશ આર આપો તો આનું વિકલન કરો r ની સાપેક્ષે તો 2 પાઈ h 12 આવતા રહે r નું વિકલન થઈ ગયું 1 માઈનસ 3 પાઈ કોટ આલ્ફા 12 આવતા રહે r સ્ક્વેર ની જગ્યાએ થઈ ગયું 2 વિકલન ઠીક છે એટલે સુધી હવે હું મને એક વસ્તુ કહો 2 પાઈ h m ના m અહીંયા વધુ ટાઈમ દુ 6 પાઈ કોટ આલ્ફા r આટલું વધ્યું નહીં આટલું વધ્યું નહીં તો r ની જગ્યાએ મેં કિંમત શોધી ના મૂકી શકાય आर नी जगह शू मुकवान 2h by 3 tan alpha અને સમીકરણ 2 પર કઈ દાર આવ્યું તો કઈ દેવાનું સમીકરણ 2 પરથી આવું કઈ દેવાનું સિમ્પલ એકદમ વસ્તુ ઠીક છે હવે મને કહો 3 2 6 ઠીક છે તો શું વધી પડ 2 pi h 2 2 4 h 4 pi h cot alpha into tan alpha હવે cot અને tan cot અને tan નો cot નો ગુણાકાર કેટલો થાય 1 થાય એટલે 2 pi h માંથી 4 pi h વધે એટલે કેટલા વધે માઈનસ 2 pi h જવાબ કેવો આવી ગયો ઋણ આવી ગયો તો કહી દેવાનું કે r બરાબર 2h by 3 ભાગ્યા tan alpha આગળ મહત્તમ મૂલ્ય મળે કેટલું મહત્તમ મૂલ્ય મળે એ મહત્વનું નથી હવે આપણે શોધવાનું શું હતું શંકુની સોરી નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની તો ચલો નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ કેટલી હતી ઓ ઓ ડેસ નળાકારની ઊંચાઈ ઓ ઓ ડેસ બરાબર h માઈનસ r કોટ આલ્ફા ઠીક છે r ની જગ્યાએ કઈ કિંમત મૂકી દેવાની r આપણે આલ શોધ્યો આમ શોધ્યો 2h by 3 tan alpha into cot alpha કઈ રીતે આવે તો કહી દેવાનું સમીકરણ 2 પરથી ઓકે tan અને cot નો ગુણાકાર ફરીથી પાછો 1 થઈ ગયો હવે શું બન્યું h 2h 3 3 લસા રહ્યો એટલે જવાબ શું થઈ ગયો h 3 1 3 h ની જગ્યાએ h કોની ઊંચાઈ હતી શંકુની ઊંચાઈ
तो थई गयो साबित नळाकारनी ऊंचाई शंकुनी ऊंचाई पर तो क्या भागे थी त्रीजा भाग सिंपल हवे आपणे प्रश्न आगळ शोधवानो बाकी हतो नळाकारनुं महत्तम घनफळ 4π/27 h નો ઘન 10 સ્ક્વેર આપવા છે સાબિત કરવાનું છે તો આપણે નળાકારનું ઘનફળ સૂત્ર તો જે બાકી છે નળાકારના ઘનફળનું સૂત્ર શું હતું જોઈ લો નળાકારના ઘનફળનું સૂત્ર હતું મિત્રો અહીંયા લખેલું છે બહુ સુપાંતર હતું નળાકારનું ઘનફળનું સૂત્ર આવીએ એના પછી આ આ લખો તો પણ ચાલે આ લખો તો પણ ચાલે પણ આ શું સરળ છે તો પાઈ આર સ્ક્વેર કૌંસમાં વધી h माइनस r cot alpha ठीक છે આટલા સુધી હવે તમે અહીંયા r ની જગ્યાએ શું લખી શકો લખી દો r ની જગ્યાએ r જોજો અહીંયા તો pi r square r ની જગ્યાએ લખો વર્ગ કરો ડાયરેક્ટ r square એટલે ડાયરેક્ટ r નો વર્ગ કરો તો r નો વર્ગ ડાયરેક્ટ કરશો તો જવાબ શું આવશે પર pi m ના એમ વર્ગ કરશો એટલે 4h નો વર્ગ ભાગ્યા 9 एक थी गुजरात 4 पाई h નો વર્ગ ભાગ્યા 9 tan સ્ક્વેર આલ્ફા અહીંયા 1 થઈ ગયો અહીંયા h / 3 વસ્તે કૌંસમાં એ તમે જોઈ લીધું તઈ લસાવે તો 3 માંથી 2 જાય તો 1 h / 3 કેનાનો કોટનો ગુણાકાર આ ગણતરી તો i ઉપર આવી ગઈ h - r કોટ આલ્ફા ની જગ્યાએ h / 3 ઠીક છે તો અહીંયા ગુણાકાર થઈ ગયો 4 પાઈ h નો ઘન ભાગ્યા 9 તરી 27 tan સ્ક્વેર આલ્ફા આ તો આપણે સાબિત કરવાનું હતું આટલું જ કરવાનું હતું બસ તો આ જે તમારો નળાકારની સિમ્પલ એકદમ ઠીક છે ખબર છે મને તો વિડિયો પાછો કરી ફરીથી લખવામાં તમને તકલીફ પડે છે બોર્ડ નાનું છે એ મારી મજબૂરી છે અને બે વાર બોર્ડ લખવા માટે તમે હજી થોડો વિડિયો પાછો કરી ફરીથી પાછા લખો છો તમને તકલીફ પડે છે એ પણ મને ખબર છે ઠીક છે તો બસ આપણે દાખલા નંબર 18 આટલા સુધી હવે આપણે જે બે એમસીક્યુ બાકી હતા એમસીક્યુ નંબર 23 અને એમસીક્યુ નંબર 24 હવે વાત કરીએ એમસીક્યુ નંબર 23 ની જો મિત્રો એમસીક્યુ નંબર 23 ની રકમ આપણે દાખલા નંબર 4 સ્વાધ્યાય 6 નો દાખલા નંબર 4 જોયો તમારી નોટબુકની અંદર અને એમસીક્યુ નંબર 23 જો રકમ હશે જવાબ પણ છે ઠીક છે તો એ દાખલા નંબર 23 તમારે એમસીક્યુ નંબર 23 નહીં લખો તો પણ ચાલશે અને લખી દેવો જોઈ જોઈ લખી દેજો હવે આપણે એમસીક્યુ નંબર 24 જોઈએ ચલો એમસીક્યુ નંબર હવે 24 જોઈશું આપણે વક્ર 9y² = x³ આટલી રકમ આપેલી છે ખાલી જગ્યા બિંદુ આગળ દોરેલો અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ તો અભિલંબની વાત કરી છે તો પહેલા આપણે એક કામ કરીએ અભિલંબ તો પહેલા શોધી લઈએ પછી આગળ જોઈએ તો અભિલંબ શોધવા માટે આપણે વક્ર કયો આવે છે 9y² = x³ આનો એકવાર વિકલન કરવું પડશે 18y/dx = 3x² બે ઘાત આગળ આવે એટલે 9 2 18y અને જેની ઘાત ઘટશે n વિકલન કરો મતલબ 18 કિલો આવે તો dy/dx = 3x² / 18y = x² / 6y ठीक छे तो अभिलंब નો ઢાળ શોધવો હશે તો અભિલંબ નો ઢાળ શોધવાની વાત કરીએ તો -1/m થાય તો આનો ઉલટા એ -6y/x² આ થઈ ગયો તમારો ઢાળ m બિંદુ લેવાની જરૂર છે તો બિંદુ આપણે શોધવાનો છે એટલે બિંદુ અહીંયા m ની જગ્યાએ dy/dx નો બિંદુ મૂકવાની જરૂર અભિલંબ ઢાળ મળી ગયો હવે શું કીધું અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે છે માની લો કે હું માની લો આ રીતે છે તો આ x અંતઃખંડ કહેવાય આ y અંતઃખંડ કહેવાય બંને અંતઃખંડો કેવા સરખા સરખા હોય તો અહીંયા ખૂણો 45-45 હોય y ના ખૂણો 45-45 તો બંને ખૂણા 45 હોય
तो ढाल क्या होता है, ढाल सूत्र टेन थीटा बराबर टेन पिस्तालीस, ठीक है, तो ढाल वन था एवी रीते आम हो तो अँ ढाल था माइनस वन, तो बने ढाल एम बराबर टेन थीटा बराबर माइनस वन। फरी यामाक्षो साथ सामान अंतखंड काप तो बने खूणा के पिस्तालीस पिस्तालीस, तो टेन पिस्तालीस मारो बने जगह पिस्तालीस पिस्तालीस मारशो बराबर, तो एक वार ढाल एक थे आ बाजू थी गणशो तो ढाल के माइनस एक थे, ढाल बने थे प्लस और माइनस वन। अहीं लखी दे अभिलंब यामाक्षो साथ सामान अंतखंड बनावे छे अने समान अंतखंड बनावतो होय तो ढाल बने नो केवो थाय, अभिलंबनो ढाल केवो थाय, अभिलंब जो यामाक्षो साथे अभिलंब बनावे छे समान अंतखंड तो ढाळे कोनो आवशे अभिलंबनो आवशे, अभिलंबनो ढाळ केवो थाय प्लस ओर माइनस वन, पण आपणे अभिलंबनो ढाळ तो केवो छे आ समीकरण एक कही दो आ समीकरण बे कही दो, अभिलंबनो ढाळ आटलो शोध्यो आपणे, અભિલંબનો ઢાળ યામાક્ષો સાથે બનાવો એટલે આટલો થાય, કેમ આટલો થાય ખબર પડી કે ખૂણા પિસ્તાલીસ પિસ્તાલીસ ટેન પિસ્તાલીસ એટલે એક, એટલે ઢાળ એમ બરાબર ટેન થીટા બરાબર પ્લસ ઓર માઇનસ એક, ક્લિયર, તો અભિલંબનો ઢાળ આ થયો આ થયું સમીકરણ એક અને બે પરથી બંને ઢાળ સરખા થતા હોય તો માઇનસ છ વાય અપોન એક્સ સ્ક્વેર બરાબર પ્લસ ઓર માઇનસ એક, ઠીક છે, પ્લસ ઓર માઇનસ અને માઇનસ આ માઇનસ प्लस और माइनस हो तो माइनस पहली बात ले तो प्लस और माइनस ले कोई फर्क पड़े नहीं, तो शू लगा छो वाई बराबर प्लस और माइनस एक्स स्क्वायर आ भी माइनस लखवानी जरूर नहीं लखो तो पण कोई प्रॉब्लम नहीं, माइनस एक्स स्क्वायर तो अहीं माइनस राखो 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 कोई प्रॉब्लम नहीं, तो वाई बराबर प्लस और माइनस एक्स स्क्वायर भाग्या माइनस छो आवो राखो, ठीक छे, वाई नी किंमत आटली आवी नहीं रकम मूकी दो वाई नी जगह रकम मूकी दो जो क्यों थे वाई नी जगह मूकी दो तो नौ प्लस और माइनस एक्स नो स्क्वेर भाग्या छो माइनस छो एक्स स्क्वेर भाग्या माइनस छो नो स्क्वेर बराबर एक्स नो घन, चलो वर्ग करशो तो नौ एक्स ना वर्ग नो वर्ग एक्स ने केटली घात थी चार अने भाग्या छत्रीस बराबर एक्स नो घन। હવે તમે પ્રશ્ન કરો સર કે આ પ્લસ ઓર માઇનસ કે તો પ્લસ ઓર માઇનસ નો વર્ગ કરો એટલે પ્લસ જ થઈ જાય, આ માઇનસ નો વર્ગ કરો તો પ્લસ જ થઈ જાય, તો એવી બધું પ્લસ તો જાવ શું આવે બંને માંથી એક્સ ની ક્યારે ઘાત ને એક્સ નો ઘન એટલે અહીંયા એક્સ વધશે તો નવ એક્સ ભાગ્યા છત્રી બરાબર એક વધ્યો, તો એક્સ બરાબર છત્રી ભાગ્યા નવ એટલે એક્સ ની કિંમત કેટલી આવી ગઈ ચાર, ઓકે, અહીંયા x ની 4 ઘાત અહીંયા x ની 3 ઘાત એટલે અહીંયા x વધે જ નહીં, તો x વધારે 9x ભાગ્યા 3 બરાબર 1 તો x બરાબર 4, x ની કિંમત 4 મળી ગઈ તો y ની કિંમત x ની કિંમત 4 અહીંયા મૂકી દો, x ની કિંમત 4 તો 9y નો વર્ગ બરાબર 4 નો ઘન, તો y નો વર્ગ બરાબર 4 નો ઘન 64 ભાગ્યા 9 બરાબર, તો y બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગ પેલી બાજુ તો વર્ગ આઠ ભાગ્યા ત્રણ બરાબર, પ્લસ ઓર માઇનસ બિંદુઓ કયા થયા એક થી ચાર પ્લસ ઓર માઇનસ આઠ ભાગ્યા ત્રણ, અલગ પાડવા હોય પ્લસ એટ બાય થ્રી એક થાય માઇનસ આઠ બાય થ્રી। હવે આપણે અહીંયા પ્રકરણ નંબર છ પૂરું થાય છે, હવે ઉદાહરણ જોઈએ, કયા ઉદાહરણ તમારે ઘરેથી કરવાના છે, ઠીક છે, હવે જે ઉદાહરણ તમને નહીં ફાવે એ ઉદાહરણ મને તમારે કોમેન્ટમાં કહેવાનું છે, કયા તમારે ખાસ જોવાના જોવાના તો એકાવન એક એકાવન છે પણ એમાં ઇમ્પોર્ટન્ટ કયા છે તમે જોઈ લો, ઉદાહરણ નંબર એકાવન ઉલટા છે, એકાવન પચાસ ઓગણપચાસ અડતાલીસ, એક કામ કરો એકાવન એકાવન ઉદાહરણ તમે જોઈ લેજો, એમાંથી જે પ્રશ્ન નહીં ફાવતો હોય જે ઉદાહરણ એ તમે મને કોમેન્ટમાં આજના વિડીયો પડશે મને કોમેન્ટમાં લખી દેજો કે આ નથી ફાવતું આ નથી ફાવતું, એ ઉદાહરણ હું કાલે નવું પ્રકરણ ચાલુ કરું એના પહેલા હું બધા ઉદાહરણ જે તમે કીધા હશે એ એપિસોડમાં લઈ લઈશ અને પછી જ આપણે નવું પ્રકરણ પ્રકરણ નંબર એક ચાલુ કરીશું, ઠીક છે, તો એના પહેલાં તમારે આજના દિવસ સુધીમાં મને બધું કહેવાનું રહેશે કયા ઉદાહરણ તમને નથી એકાવન એકાવન ઉદાહરણ આજે ને આજે જોઈ લેજો, કાલ સવાર સુધીમાં મને તમારે કહેવાનું રહેશે, ઠીક છે।
છે.